મોબાઈલ ફોનના વેપારીઓને દિવાળી ફળી છે. બે દિવસમાં રાજ્યમાં 2 લાખથી વધુ મોબાઈલ વેચાયા છે. સૌથી વધુ 15,000 થી 40,000ની કિંમતના ફોન વેચાયા છે. ઓનલાઈન બજારમાં સારી ઓફર હોવા છતાં ઓફલાઈન વેચાણ સારું રહ્યું છે. ઓલ ઇન્ડિયા રિટેલ મોબાઈલ એસોસિએશને મોબાઈલ કંપનીને કરેલી રજૂઆત ફળી છે. રાજ્યમાં 2 લાખ મોબાઈલના વેચાણ સામે અમદાવાદમાં 45,000થી વધુ મોબાઈલ વેચાયા. દર વર્ષે ઓનલાઈન બજારની ઓફરથી ઓફલાઈન બજાર પર તેની અસર રહેતી હોય છે. આ વર્ષે ઓફલાઈન બજારમાં ઓફરને કારણે વેપારીઓની દિવાળી સુધરી છે. 100% તમને કહીશ કે અમારું એક એસોસિએશન છે, ઓલ ઇન્ડિયા મોબાઈલ રિટેલ એસોસિએશન એમરા, જેના દ્વારા દિવાળીના પહેલા જ દરેક બ્રાન્ડને મેલ કરી અને જાણ કરવામાં આવી હતી. પ્લસ દરેક બ્રાન્ડ સાથે રૂબરૂ એમરાએ મીટિંગ કરી અને આવેદનપત્ર પણ આપેલું હતું કે જો મેઇન લાઇનને તમારે જીવંત રાખવી હોય અને ભારત દેશના દરેક મોબાઈલના વેપારીઓને જો તમારે આગળ રાખવા હોય તો તમારે જે ઓનલાઈન પર ઓફર આપો છો તે જ ઓફર સેમ મેઇન લાઇન ઉપર આપવી પડશે. અને તેના સંદર્ભમાં જ મેઇન લાઇન ઉપર અમુક કંપનીઓએ સારી એવી સેમ મળતી ઓફર આપી અને જેનું રિઝલ્ટ અમે આ દિવાળી જોઈ શક્યા છીએ. ઓફરોમાં એવું હોય છે કે સાહેબ કે દર વખતે તો મેઇનલાઇનની ઉપર જે ઓફરો હોતી નથી, પરંતુ ઓનલાઇન ઉપર ઘણી બધી ઓફરો હોય છે, અલગ લોભામણી પ્રાઇસ આપી દેવામાં આવે છે. જેમ કે સેમસંગ દ્વારા આ વખતે ફોલ્ડ અને S24 Ultra ની અંદર ઓનલાઇન પર ઓફર આપી હતી, તો તેને સામે જ દિવાળીના દિવસોમાં તેનું વેચાણ ઓછું થયું. જ્યારે સામે તમે જોશો વિવો, ઓપ્પો, રિયલમી, એમઆઈ એ દરેક કંપનીએ તેમણે ઓફલાઈન અને મેઇનલાઇન પર સેમ ઓફર આપી, મેઇનલાઇન અને ઓનલાઇન પર સેમ ઓફર આપી, જેના કારણે તેનું વિચાર